વેલકમ ટુ ચિત્રલેખા .com. દર્શક મિત્રો, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, ભારે વિવાદ અને ચર્ચા પછી છેવટે શાહરૂખ ખાનની પઠાણ મૂવી રિલીઝ થઈ ચૂકી છે અને લગભગ બધી જ સરકારોએ પોતપોતાના રાજ્યમાં એ થિયેટરમાં કોઈ વિરોધ ન થાય, કોઈ હિંસાના બનાવો ન બને એ રીતે સુરક્ષા સાથે રિલીઝ કરવાની ખાતરી આપી છે. બહુ સારી વાત છે. એક તરફ પઠાણ મૂવીની ચર્ચા છે, સોશિયલ મીડિયા ઉપર હજી પણ સામસામે દલીલો થઈ રહી છે, તો બીજી તરફ સમાચાર એવા મળે છે કે પ્રયાગના માઘ મેળામાં અવિ મુક્તેશ્વરાનંદજીના અધ્યક્ષપદ હેઠળ 10 સભ્યોના ધર્મ સેન્સર બોર્ડની રચનાની જાહેરાત કરવામાં આવી છે. એ બોર્ડ શું કરશે એની ખબર નથી, પણ વાત એવી મળે છે કે આ બોર્ડ ફિલ્મ, ટીવી સિરિયલ અને વેબ સિરીઝોમાં જે કન્ટેન્ટ છે, કન્ટેન્ટમાં કંઈ હિન્દુ ધર્મ કે દેવી દેવતાઓનું અપમાન ન થાય એ મુદ્દે સજાગ રહી અને સેન્સરનું કામ કરશે. આ બંને ઘટનાઓના આધારે જોઈએ તો પ્રશ્નો ઘણા બધા ઉપસ્થિત થાય છે. મિત્રો, શા માટે એવું બને છે કે વારંવાર આપણી લાગણીઓ બહુ નાજુક છે, અથવા તો વારંવાર કેમ દુભાય છે? ક્યારેક કોઈ પુસ્તકના મુદ્દે, ક્યારેક ઇતિહાસના અર્થઘટનના મુદ્દે, ક્યારેક કોઈના નિવેદનના મુદ્દે, ક્યારેક કોઈ ફિલ્મ, ટીવી કે વેબ સિરીઝના કન્ટેન્ટના મુદ્દે કેમ આપણી લાગણીઓ વારંવાર ગવાતી જાય છે? આપણે એટલા બધા લાગણીથી નબળા છીએ કે વારંવાર આપણી લાગણીઓ ગવાય? આ બંને પક્ષનો ઉન્માદ છે, આમાં કોઈ ડાબેરી જમણેરી, એક ધર્મ વર્સિસ બીજા ધર્મની વાત નથી. એક ભારતીય પ્રજા તરીકે આપણે જ્યારે અત્યારે લાગણી દુભાવાના ઉન્માદ કાળમાંથી જ્યારે પસાર થઈ રહ્યા છીએ, ત્યારે બે ત્રણ મુદ્દાઓ જો સમજીએ તો હું માનું છું કે કદાચ આપણને એમાંથી આનું જે લાગણી દુભાવાનું જે સત્ય છે એ કદાચ મળી શકે. સૌથી પહેલો મુદ્દો એ, શું ફિલ્મો રિલીઝ કરતા અગાઉ આ જે વિવાદ સર્જવામાં આવે છે પબ્લિસિટી સ્ટન્ટ છે? આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ કે સંજય લીલા વલસાણીની ફિલ્મ પદ્માવત રિલીઝ થાય કે રામલીલા રિલીઝ થાય, ત્યારે અમુક ચોક્કસ પ્રકારના વિવાદો આપણે જોયા છે. ઇતિહાસના અર્થઘટન ખોટું કરવામાં આવ્યું છે, ઘૂમર નૃત્યની રજૂઆત આ રીતે ના હોય, અમુક સમાજને આ રીતે ચિતરવામાં આવ્યો છે, રામલીલા વખતે પણ આ વિવાદ થયો હતો. ઘણીવાર આ વિવાદ ફળે, પદ્માવતમાં ફળ્યો, રામલીલામાં ન ફળ્યો, પણ આ વિવાદ બોક્સ ઓફિસ ઉપર હિટ જતો હોય છે. એક સમય એવો હતો કે હિરોઈનોનું અંગ પ્રદર્શન ફિલ્મ સર્જક કે નિર્માતાને સફળતાની ખાતરી આપતું. આજે ઇન્ટરનેટ ઉપર અશ્લીલતા ઉપલબ્ધ છે, એટલે ફિલ્મ નિર્માતા અને સર્જકોને બોક્સ ઓફિસ છલકાવવા માટે આવા કોઈ વિવાદની પણ જરૂર પડતી હોય છે. જો કહેવાનો મતલબ એ નથી કે ફિલ્મ સર્જકો પબ્લિસિટી માટે આ કરતા હોય છે, પણ મુદ્દો એ છે, તમે ધ્યાનથી જોશો તો એની જે પેટર્ન છે એ પેટર્નમાં છેટલે ફાયદો ફિલ્મ સર્જકો અને એનો વિરોધ કરનાર જે ગ્રુપ છે, સંગઠન છે, વ્યક્તિ છે કે કોઈ સમાજ છે એને બંનેને મળતો હોય છે. બંનેને પબ્લિસિટી મળે છે અને છેલ્લે ઘીના ઠામમાં ઘી પડી રહે છે. એટલે આ એક મુદ્દો બહુ અગત્યનો છે. બીજી મહત્વની વાત કે જો દરેક વખતે આવો વિવાદ થાય ત્યારે સર્જકોની દલીલ હોય કે ક્રિએટિવ ફ્રીડમનું શું, સર્જકોની સ્વતંત્રતાનું શું? દરેક સર્જકને એની સ્વતંત્રતા હોય છે, પણ સમાજના દાયરામાં રહીને એવો એક મધ્યમ વર્ગ, આપણે ત્યાં એક ઓપિનિયન ઊભો થાય છે. મુદ્દો એ છે કે આ દાયરો કોણ નક્કી કરે સમાજનો? મુદ્દો એ છે કે દીપિકાની સાડીનો કલર કેવો હોવો જોઈએ એ નક્કી કરવાની અંતિમ સત્તા કોની? દર્શકોની કે દિગ્દર્શકની? ઇતિહાસના અમુક બનાવોને જેમાં બે પ્રકારના મત પ્રવર્તા હોય તો કયા મતને કઈ રીતે રજૂ કરવો એની સ્વતંત્રતા સર્જકની કે દર્શકની કે કોઈ એક સમાજની કે કોઈ એક વર્ગની? આ બધી જ બાબતો અને આ સર્જકની સ્વતંત્ર, આખો વિષય સબ્જેક્ટિવ છે, એ કોઈ એવો આંકડા નથી કે એની અપર લિમિટ કે લોઅર લિમિટ નક્કી કરી શકાય. વાત એ છે કે તમે જોજો કે આજે તો હજી સાડીના કલર સુધી વાત, કપડાના કલર સુધી આવીને અટકી છે. કાલે સવારે એવું બને કે કોઈ ફિલ્મમાં કોઈ જ્ઞાતિનું કેરેક્ટર નેગેટિવ વિલન હોય તો એ જ્ઞાતિવાળા આગળ આવીને કહેશે કે અમારી લાગણી દુભાય છે. કોઈ પોલીસ, પત્રકાર કે વકીલનું પાત્ર નેગેટિવ હોય તો એ વ્યવસાયી વર્ગની લાગણી દુભાય છે કે અમારા વ્યવસાયને ખરાબ રીતે ચિતરવામાં આવ્યો છે. કોઈ પણ સમાજનું કોઈ કેરેક્ટર જ્યારે નેગેટિવ બતાવવામાં આવે છે ત્યારે સમાજ અને લાગણીઓ દુભાવવા માટે કંઈ કોઈને કંઈ લેવા જવું પડતું નથી, એ ખબર નહીં ક્યાંથી કેવી રીતે દુભાઈ જતી હોય છે. પણ મુદ્દો એ છે કે આગળ જતાં આવું પણ થઈ શકે ને હાઈટ ઓફ હીટ કે કાલે તમે કોઈ ભ્રષ્ટ રાજકારણી કે લંપટ રાજકારણીનું પાત્ર જ્યારે
ફિલ્મોમાં બતાવાય ત્યારે રાજનેતાઓ પણ કહી શકે કે હા, અમારા અમને પણ ખરાબ રીતે ચેતરવામાં આવ્યા છે, અમારી પણ લાગણીઓ દુભાઈ છે. ત્રીજો મુદ્દો, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ નિવેદન આપ્યું જ્યારે એને પઠાણ ફિલ્મ વિશે પૂછવામાં આવ્યું ત્યારે કે કોણ છે શાહરૂખ ખાન. અને એના એક કલાક પછી જ્યારે શાહરૂખ ખાને ફોન કર્યો હિમંતા બિસ્વા શર્માને, પછી એમણે ખાતરી આપી કે આસામમાં આ ફિલ્મને પૂરી સુરક્ષા સાથે રિલીઝ કરવા દેવામાં આવશે. મુદ્દો એ અહીંયા એ નથી કે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા શાહરૂખ ખાનને ઓળખે છે કે નહીં, એ ઓળખતા હોય એવું જરૂરી પણ નથી. મુદ્દો એ છે કે કોઈ પણ ફિલ્મ સર્જકે, એ પછી શાહરૂખ ખાનની પઠાણ હોય કે કશ્મીર ફાઇલ્સ હોય વિવેક અગ્નિહોત્રીની, લોકતંત્રમાં કોઈ સર્જકે મુખ્યમંત્રી પાસે આવી ખાતરી માટે વિનંતી કેમ કરવી પડે? આ કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી તો રાજ્ય સરકારની હોય છે. આવો જ ટ્રેન્ડ ચાલ્યો તો આવતીકાલે રાજનેતાઓ અથવા તો સત્તાધીશો પોતાનો અહમ સંતોષવા માટે આવો એક ચીલો ચાતરી શકે છે કે ભાઈ દરેક નિર્માતા કે સર્જકો અમારે ઘૂંટણીએ પડે પછી જ અમે ફિલ્મ રિલીઝ થવા દઈશું. આ એક બહુ કઈ કઈ દિશામાં જઈ રહીએ છીએ એનો એક આ દિશા નિર્દેશ કરે છે. આ ધર્મ સેન્સર બોર્ડની જ્યારે વાત નીકળી છે ત્યારે એ પણ આપણે જોવું પડે કે આજે હિન્દુ ધર્મ સેન્સર બોર્ડ બનાવવામાં આવ્યું છે, આવતીકાલે બીજા ધર્મો આગળ આવશે, સંપ્રદાયો આગળ આવશે, વિવિધ સમાજો પોતપોતાના સેન્સર બોર્ડ બનાવવા આગળ આવશે, ત્યારે શું થશે? આનાથી ધર્મ સમાજ પરંપરા ખતરામાં હશે કે કાયદાનું શાસન? એ બહુ ગંભીર અને વિચારવા જેવો પ્રશ્ન છે. અને જ્યારે ખુદ મુખ્યમંત્રી ની પરમિશન લેવાની વાત આવે ત્યારે ફરીથી આ કાયદાનું શાસન વધારે મહત્વનું છે કે રાજનેતાઓનો અહમ સંતોષો વધારે મહત્વનો છે, એ મુદ્દો પણ વિચાર માગી લેવો છે. આખી કન્ટ્રોવર્સીમાં જોશો તો છેવટે મુદ્દો કેટલો ગંભીર છે એનો ખ્યાલ એટલા માટે આવે છે કે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દે નિવેદન કરીને કહેવું પડ્યું છે કે બિનજરૂરી નિવેદનોથી દૂર રહેવું. વડાપ્રધાન કક્ષાએથી જ્યારે આ પ્રકારનું નિવેદન કરવું પડે ત્યારે આ લાગણીઓનો ઉન્માદકાળની સમસ્યા કેટલી ગંભીર છે એનો આપણને ખ્યાલ આવે છે. અને હંમેશા યાદ રાખજો કે આ બધી જ બાબતો એકદમ સબ્જેક્ટિવ હોય છે, એમાં કોઈ એક પક્ષ સંપૂર્ણ સાચો કે કોઈ એક પક્ષ સંપૂર્ણ ખોટો એવું ગણિત હોતું નથી. આ વૈચારિક મતો હોય છે અને આ મત પરસ્પર વિરોધી પણ હોઈ શકે છે અને એક કરતાં વધારે પણ હોઈ શકે છે. સોશિયલ મીડિયામાં તો જેટલા એકાઉન્ટ, આપણે પહેલાં કહેતા ને જેટલા માથા એટલા મત, સોશિયલ મીડિયામાં તો અત્યારે જેટલા એકાઉન્ટ એટલા મત છે. અને આ બધા મતની વચ્ચે જ્યારે તમે કોઈ ફિલ્મ, ટીવી, પુસ્તક, વેબ સિરીઝ કે કોઈ પણ ક્રિએટિવ કન્ટેન્ટ જુઓ અને તમારી જાતને પૂછજો કે ખરેખર આનાથી તમારી લાગણી દુભાઈ છે, ખરેખર આનાથી તમારી પરંપરા, ધર્મ, રીતરિવાજો કે જે કંઈ હોય એ ખતરામાં આવે છે કે આ પ્રકારના વિવાદોથી કાયદાનું શાસન ખતરામાં આવે છે, એ જવાબ વિચારશો તો કદાચ આપણને આ મુદ્દાઓનો જવાબ મળશે. અત્યારે આટલું જ, બીજા મુદ્દે ફરી ચર્ચા કરીશું. થેન્ક યુ સો મચ.